સુરતના કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખારીયાએ બાદમાં કિશોરીની છેડતી કરી હતી, જેથી કિશોરીના પિતા અને તેના ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને તેના સાગીરાતોએ કિશોરીના પિતા અને તેના ભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમની સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે અનેક લોકો જોડાયા હતા. કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય મોહિની પર આરોપી જય ખોખારીયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પણ મોહિનીની છેડતી કરતા હતા, જેની જાણ પરિવારને થતા 12 દિવસ પહેલા મોહિનીના પિતા જય ખોખારીયાને ઠપકો આપવા માટે કતારગામ હાથી મંદિર પાસે ગયા હતા. ત્યાં જઈ તેનો ભાઈ જીતુ અને અન્ય 5 જણાએ મોહિનીના પિતા અને ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પિતાને ગંભીર ઈજા થઈ હતી અને તે સમયે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ મોહિનીએ જય ખોખારીયા અને તેના સાગીરાતો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મોહિનીના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 13 દિવસની સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. મૃતકની અંતિમ વિધિમાં હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ગેંગરેપમાં મુખ્ય આરોપી જયેશ ઉર્ફે લાધો જાધવ ખોખારીયા સહિત 6ની પોલીસે ધરપકડ કરી હતી. જયેશ કતારગામ વિસ્તારમાં હરિધામ સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરે છે. 21 વર્ષીય જયેશ ખોખારીયાના 15 દિવસ પહેલા લગ્ન થયા હતા. જયેશ ખોખારીયાની સાથે અન્ય 2 મિત્રો સામેલ હતા, સાથે જ મદદગારી કરનાર પણ અન્ય 3 જણા હતા. એમ પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં તેના 2 મિત્રોના નામ ઉપરાંત કાર કોની હતી તેમજ વિદ્યાર્થી કોના ખેતરમાં જઈ ગેંગરેપ કર્યો હતો, આ તમામ પાસાઓને પોલીસ તપાસ કરી રહી છે. સગીર વિદ્યાર્થીની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થીનીના મોબાઈલમાં ફોટા પાડી કોને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ 6 મહિના પહેલા બન્યો હતો. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.